તારીખ 16/11/2000 નંદેશ્વરીમાં દીપ કલર પ્રાઇવેટ લિમિટેડના ઉદઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ શાંતાય તે જસે. ગુજરાત રાજ્ય જીઆઈડીસી વિભાગના ચેરમેન ભાઈ શ્રી રૂપાલાજી, દીપ કલર્સ પ્રાઇવેટ લિમિટેડના ભાઈ શ્રી ગોવિંદભાઈ, ભાઈ શ્રી ભૈલાલભાઈ, ભાઈ શ્રી વિનોદભાઈ અને જાગાણી પરિવાર, ભાઈ શ્રી નાવડિયાજી મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, અમારે ત્યાં જે જુદા જુદા દર્શનો છે એમાં એક ન્યાય દર્શન છે, બહુ મહત્વનું છે. એવી એક માન્યતા છે કે જેને ન્યાય દર્શન આવડતું હોય એ કદી પણ કોઈની સાથે દલીલોમાં પાછો ન પડે. ખાસ કરીને વકીલો માટે ન્યાય દર્શન બહુ ઉપકારક છે, પણ પ્રાચીન શાસ્ત્ર છે અને એ તરફ લોકોનું પૂરું ધ્યાન જતું નથી. પણ એ દર્શન શીખવા સમજવા જેવું છે. એનું પહેલું સૂત્ર છે, આ દુનિયા કેટલી વસ્તુઓથી બનેલી છે, આ દુનિયાના મૂળભૂત તત્વો કેટલા છે. લગભગ 2500 વર્ષ ઉપર આ રચના થઈ છે. ગૌતમ અને કણાદ બે મહાન ઋષિઓ અને બે મહાન ઋષિઓએ ન્યાય અને વૈશેષિકા દર્શનોની રચના કરી છે. અને એના મૂળભૂતમાં કહ્યું છે કે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ, આ વિશ્વના 7 મૂળભૂત તત્વો છે. એ બધી ચર્ચામાં તમને નહીં લેજો, બહુ વિષય અઘરો છે અને તમારા કામનો નથી. પણ એમાં એક ખાસ શબ્દ વપરાયેલો છે અને એ શબ્દ છે દ્રવ્યની અંદર ગુણ રહેતા હોય છે. કોઈ પણ દ્રવ્ય ગુણ વિનાનું હોતું નથી. માનો કે આ માળા છે, તો આ માળામાં કંઈક ગુણો છે, એની 24 સંખ્યા છે. પણ એ પણ તમારે આગળ બધું નહીં કરું, ભારે થઈ જાય. પણ એમણે એક બહુ સરસ વાત કહી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 તત્વો છે ને બહુ મહત્વના છે. એક રીતે એમ કહીએ તો એનું નામ જ દુનિયા છે, એનું નામ જ સંસાર છે. તમે કદી કલ્પના કરો કે આખી દુનિયામાં બધું હોય, માત્ર શબ્દ જ ન હોય તો કેવી દુનિયા બને? માત્ર શબ્દ જ ન હોય, મારે બોલવાનું ના રહે, તમારે સાંભળવાનું ના રહે, તો વ્યવહાર કેવો થઈ જાય? એક બીજી વાત યાદ રાખજો, કદી પણ ઈશ્વરને ખોળવા ના નીકળશો, એકલાની જ ભૂલ છે. ઈશ્વર ખોળવાની વસ્તુ નથી.
અને જે ખોળવા નીકળે છે ને એ નિરાશ થઈ જતા હોય છે. ઈશ્વર પોતે તમને મળવાનો છે, તમને પોતે મળવાનો છે. શરત એટલી છે કે તમે પ્લેટફોર્મ તૈયાર કરો. તો પ્લેટફોર્મ તૈયાર કર્યા વિના તમે આખો હિમાલય ડખોળી નાખો, કશું મળવાનું નથી, નિરાશા સિવાય કંઈ મળવાનું નથી. અને મારી વાત ઉપર જો તમને વિશ્વાસ આવે તો હું તમને ખાસ ભલામણ કરું છું કે કદી પણ કોઈ શિબિરોમાં ભાગ ના લેશો. મોટા ભાગે અત્યારે જે શિબિરો ભરાય છે એ બધી કોમર્શિયલ હોય છે. જેનું પોતાનું ધ્યાન નથી લાગતું એ લોકોને ધ્યાન કરતા શીખવાડે છે. કારણ કે શિબિરમાં આવનારો વર્ગ કદી એમ પૂછતો નથી કે મહારાજ તમારું ધ્યાન લાગે છે. એ તમને એમ કે સીધા બેસો, કમ કરોડરજ્જુ સીધી રાખો, આંખો બંધ રાખો, કોઈ વિચાર ના કરશો, એ બધું તમને કહે. પણ એને પોતાને ધ્યાન લાગતું નથી હોતું, ધ્યાન લગાડવાની વસ્તુ નથી. ખરું ધ્યાન એ છે કે તમે ધ્યાનથી તમારું કામ કરો. તમને જે સોંપ્યું હોય એ કામ તમે ધ્યાનથી કરો, એનું નામ ધ્યાન છે. તમને જે કામ સોંપ્યું છે એ તમે ધ્યાનથી ના કરો અને પછી નાક પકડ્યા કરો તો તમે બે તરફથી ફેલ થવાના છો. એક બેન દૂધ ગરમ કરવા બેઠી હોય અને એ દૂધમાં ધ્યાન ના આપે અને ભ્રકુટીમાં ધ્યાન કરવા લાગે તો એ ભ્રકુટીમાં ધ્યાન ના લાગે ને દૂધે ઢળી જાય, બે એના ખબર. ભુજમાં બે બહેનો આવી, બંને જૈન વાણિયા, આધેડ ઉંમરની, 40-45 વર્ષની. મને કે મહારાજ એક પ્રોબ્લેમ છે, પ્રશ્ન છે. મેં કહ્યું શું છે? ઊંઘ નથી આવતી એમ, રાત્રે ઊંઘ નથી આવતી. એક મુદ્દો યાદ રાખજો, ઊંઘની બરાબર કોઈ સુખ નથી. દુનિયાના બધો સુખ એક તરફ મૂકો અને ઊંઘનું સુખ એક તરફ મૂકો તો ઊંઘનું સુખ જ વધારે છે. પણ એ ક્યારે ખબર પડે કે જ્યારે ઊંઘ ગાયબ થઈ જાય ત્યારે? ત્યાં સુધી ખબર ના પડે. એ જ્યારે ઊંઘ ના આવે ત્યારે ખબર પડે કે ઓહો, ઊંઘનું આટલું બધું સુખ હતું. મને કે ઊંઘ નથી આવતી, તમે કહો હું શું કરું? ના કે તમે કોઈ રસ્તો બતાવો. તમે કહો તમે શું કરો છો? એ વિપશ્યના કરીએ છીએ, વિપશ્યનામાં જઈએ છીએ. વિપશ્યનામાં જતા હો તો ઉલટી સારી ઊંઘ આવવી જોઈએ ને? તો કે નથી આવતી. તમારા પતિ વિપશ્યનામાં ભાગ લે છે? મને કે બિલકુલ નહીં, જરાય નહીં. એ મને કેન્દ્રમાં આવીને મૂકી જાય ખરા, ગાડી છે એટલે ગાડી લઈને એ બાર ઉભા રહે, ગાડીમાં બેસી રહે, પેલા ફિલ્મના ગીતો સાંભળે અને હું વિપશ્યના કરવા જઉં. મારી વિપશ્યના પૂરી થાય એટલે લઈને ઘેર જાય, દુકાને બેસે. એમને ઊંઘ આવે છે? મને કે પડતા જ ઊંઘી જાય છે, પથારીમાં પડતાની સાથે જ ઊંઘી જાય છે. તમે કહું ખરી વિપશ્યના એ કરે છે ને, તમે માર્ગ ભૂલેલા છો. ખરી વિપશ્યના એ કરે છે. કદી પણ મસ્તિષ્ક ઉપર જુલમ ના કરશો. મસ્તિષ્ક એ મસ્તિષ્ક છે. તમે સારું વાંચજો, સારું જોજો, સારું સાંભળજો, એ બધું બરાબર છે. પણ જે એને નથી ગમતું એના ઉપર સતત તમે હેમર કર 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 કર્યા કરો, તમે તમારા પોતાના મસ્તિષ્ક ઉપર જુલમ કરો છો. અને એ જુલમનું પરિણામ છે કે હવે તમને ઊંઘ નહીં આવે. મેં આવા કેટલાય માણસો જોયા છે. એટલે હું તમને કહું છું, મારી વાત ઉપર જો તમને વિશ્વાસ આવે કદી કોઈ શિબિરમાં ભાગ ના લેશો. ખાસ કરીને બે શિબિરોમાં તો ના જ જશો. એક તો જે કોમર્શિયલ હોય અને બીજી જે વાડામાં નાખવાની હોય, વાડો છે ને વાડો વધારવાની હોય, આ બે શિબિરોમાં તો કદી ના જજો. મારા ઓળખીતા એક સજ્જન છે, ઘણા વર્ષો સુધી એમણે આવી શિબિરોનું સંચાલન કર્યું
કોઈનું નામ નહીં દઉં, મને કે અમારી એક શિબિરમાં અમે 3 કરોડ રૂપિયાનો ખર્ચો કરીએ. 3 કરોડ રૂપિયાનો પોસ્ટરો, પ્રચારો, પ્રચાર, 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 અને 6 કરોડની આવક કરીએ. જો ભાઈલાલભાઈને આવડ્યું હોત તો આ રૂપ કલર્સ કરવાની કોઈ જરૂર જ નથી. આ પણ એક ધંધો છે, જો કરતા આવડે તો, જમાવતા આવડે તો, આ પણ એક ધંધો છે. હમણાં મારા એક ઓળખીતા સજ્જન, અમે ચીનની યાત્રામાં હતા, ભેગા જ હતા, મને કે અમારા ગોળના એક પટેલ લંડન આવ્યા યુગાન્ડાથી, અને એમણે વિચાર કર્યો કે ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહીએ. એ મને બોલાવ્યો, મને કે આપણો પ્રચાર કરો. કે તમારો શું પ્રચાર કરીએ? યોગાનો યોગ એમનું નામે, ભાઈલાલભાઈ પાછું અમારે નડિયાદના જ, કે જુઓ મોટો મોટો પોસ્ટરો બનાવી અને અંડરગ્રાઉન્ડ જે ટ્યુબ છે ને એ ટ્યુબના સ્ટેશને સ્ટેશને મૂકી દો. મેં એક પોસ્ટરો જોયેલા એટલે વાત નીકળી. એ 10-10 ફૂટના મોટા પોસ્ટરો અને નીચે લખ્યું હોય ભગવાન સોહમ, ભગવાન સોહમ. આપણો દેશ ભગવાન પેદા કરે છે, માણસો જ ઓછા પેદા કરે છે, એટલે માનવતાવાળા માણસો, બાકી તો માણસો ઢગલા બંધ છે. આ દેશમાં તો ઢગલા બંધ ભગવાનો થાય છે, ભગવાન સોહમ. અને નીચે લખેલું કે તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય અમને મળો, ગેરંટીથી અમે તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી આપશું, અને જો સોલ્વ ના થાય તો તમારો ચાર્જ પાછો લઈ જવાનો. પછી કે એમણે તો, મેં કહ્યું 5-10 પોસ્ટરો મૂકીએ, કે નહીં 5-10 નહીં 100 મૂકો, 100 મૂકો. અમે તો કે 100 પોસ્ટરો મૂકી દીધા ટ્યુબમાં, જ્યાં જાય ત્યાં ભગવાન સોહમ, ભગવાન સોહમ, ભગવાન સોહમ. અને પછી જે જામ્યું એમ કે એટલા બધા પત્રો આવે, એટલા બધા દુઃખી માણસો આવે, ગોરા આવે, કાળા આવે, ઇન્ડિયનો આવે, બધા જ આવે. પણ મેં કીધું તમે ગેરંટી આપેલી કે જો પ્રશ્ન સોલ્વ ના થાય તો પૈસા પાછા. મને એમને ગણિત સમજાવ્યું, મને કે જુઓ સોહમ ભગવાને જ સમજાવ્યું કે આ બધા જે આવનારા છે એમાંથી 20-25% ના પ્રશ્નો તો સોલ્વ થવાના જ છે. મારી પાસે ના આવ્યા હોત તોય સોલ્વ થવાના હતા. પટેલ બેન હોય એને પૂછી જુઓ, ભેંસ દોવા ના દેતી હોય અને દોરો ના કરો તો 2-3-4 દાડામાં એ દોવા દેવાની જ છે. એના 2-3-4 દિવસના પિરિયડ બિરિયડ કઈ આવ્યો હોય તેમાં એ પગ ઊંચા નીચા કરે, પછી દોવા દેવાની જ છે. પણ દોરો બંધાયા વિના એને ચેન ના પડે. એટલે 25-30% તો પ્રશ્નો સોલ્વ થવાના જ છે. બાકીના જે 25-30% છે એ લોકો કે મરવા દો ને, હવે કઈ પૈસા નથી, ના થયા તો કઈ નહીં, એ પૈસા પાછા લેવા આવવાના જ નથી. અને બાકીના જે છે એ આવે તો આપણે એમના પૈસા પાછા આપી દેવાના, વગર બોલે તરત જ આપી દેવાના, અને તરત પૈસા પાછા આપી દે. કોઈ પગ પછાડતો આવે કે આ તમારું આમ ને મારું કામ ના થયું, લે તારા પૈસા પાછા, બસ જોવે તો બીજું તાવી જ આપું તને. મને કે કશું નુકસાન નથી આમાં, બહુ બહુ તો 30-40% લોકો પૈસા લેવા પાછા આવે, બાકીના તો બધા. અને એમણે એટલું બધું જમાવ્યું ને એટલા બધા પૈસા કમાયા, એ ખૂબ પૈસા કમાયા. નહીં ચાલુ નહીં કર ભાઈ, એને બંધ બંધ કરી દે, હવે તમારે બેસી જવાનું, કોઈ અરફર નહીં કરવાની, બંધ કરી દે. હા બસ, તમે ભલા થજો, આ બધાથી તમે બચજો, ઈશ્વરને શરણે જજો. તમે જો ખરા ભાવથી ઈશ્વરના શરણે જશો તો બીજા કોઈની પાસે જવાની જરૂર નથી. ઈશ્વર ઉપરની શ્રદ્ધા કાચી હોય કે ડગુમગુ હોય એટલે માણસ ફાંફા મારતો થઈ જાય. એટલે
કદી ઈશ્વરને શોધવા ના નીકળશો. પણ ઈશ્વરની દુનિયાને તમે સમજો, શોધજો. આ આખી દુનિયા ઈશ્વરમય છે. જો તમે દુનિયાને સમજશો તો ઈશ્વરને સમજવો તો બહુ સરળ છે. આપણા ત્યાં એક પાયાની ભૂલ શું થઈ ગઈ કે ઈશ્વરને શોધવા માટેની પહેલી શરત છે કે તમે દુનિયાને લાત મારો. દુનિયાને લાત મારો તો જ તમને ઈશ્વર મળે. બુદ્ધને ગૃહત્યાગ કરવો પડે, મહાવીરને ગૃહત્યાગ કરવો પડે, બધાને ઘણાને ગૃહત્યાગ કરવો પડે. આખી દુનિયાને તમે લાત મારો પછી તમને ઈશ્વર મળશે. આ પાયાની ભૂલ છે. તમે દુનિયાને સમજો, એની રચનાને સમજો, રચનાકાર આપોઆપ તમને દેખાવા લાગશે. જરા વિચાર કરો કે શબ્દ જ ન હોત તો મારા ગળામાં કોઈએ એવી સ્વરપેટી મૂકી છે, આપણા બધાના ગળામાં સ્વરપેટી મૂકી છે, અને સ્વરપેટીમાંથી રીતસરનું વ્યવસ્થિત ધ્વનિ નીકળ્યા કરે છે, આપણને સંભળાય છે, સમજાય છે. આજકાલ એક બહુ શબ્દ પ્રચલિત બન્યો છે, મૂંગા ઢોર. મૂંગા ઢોર ઉપર દયા કરો. અરે પણ ઢોર તો મૂંગા જ હારાને. તમારો બળદ, તમારી ગાય, તમારી ભેંસ જો બોલવા લાગે તો શું થાય? પરમેશ્વરે સમજીને રચના કરી છે. હવે માનો કે તમારી ભેંસ છે, એને તમારા જેવું જ બોલતું આવડતું હોત, અને તમે તમારે ત્યાં 5-10 મહેમાન વેવાઈ વગેરે આવીને બેઠા હોત, તમે આગ્રહ કરીને એને જમાડતા હોત, ચા પાણી પીવડાવતા હોત, અને ભેંસ બોલે કે એને આગ્રહ કરે છે ત્યારે મને તો કંઈક નાખ, હું તો તરસીને ભૂખી બેઠી છું, તો વેવાઈ આગળ તમારું મોઢું ઉતરી જાય. એટલે સારી છે કે મૂંગી છે એટલું જ સારું છે, એ નથી બોલતી એટલું જ સારું છે. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી જે પ્રાણીઓ છે, માનો કે વાનરો છે, એને માત્ર આગ લગાડતા જ આવડ્યું હોત, બીજું કંઈ નહીં. આખો દિવસ તમે ખેતરોમાંથી એને તગડ 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 કરો છો, એને ખાલી આગ લગાડતા જ આવડ્યું હોત તો તમારી ને આપણી શું દશા થઈ હોત? પણ કુદરતે એના ઉપર એક લિમિટ મૂકી દીધી કે તું ખેતરને તો નુકસાન કરી શકે પણ આગ લગાડતા તને ના આવડે, નહીં તો આખા ખેતરને આગ લગાડી દે. કેટલું મોટું નુકસાન કરે તો કુદાકુદ કરે. ખાલી હનુમાનજીને જ આવડ્યું હતું, એની પોતાની આગ નથી, રાવણે લગાડી દીધી, ફેલાવી દીધી. એને જે કર્યું એ બહુ સારું કર્યું છે, બહુ વ્યવસ્થિત કર્યું છે. તમે કુદરતને નહીં, કુદરતની રચનાને જુઓ. એણે શબ્દ બનાવ્યો છે, એણે સ્પર્શ બનાવ્યો છે. એટલે અમારે ત્યાં બે ધારણાઓ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ છે એ વિષય છે, અને એ વિષયમાંથી તમે છૂટો તો પરમેશ્વર તમને મળે. આ પાંચ વિષય છે, એ પાંચેમાંથી જો તમે છૂટો તો પરમેશ્વર તમને મળે. આ એક નકારાત્મક માર્ગ છે. એક બીજો સકારાત્મક માર્ગ, હવે જે આવે એને પાછળ બેસાડી દો, કોઈને આગળ નહીં આવવાનું. તમારે જો મને ચાલુ રખાવવો હોય તો વિક્ષેપ નહીં કરવાનો, જે આવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસાડી દેવાનો, બધા મહેમાન પછી મહેમાન. આ એક નકારાત્મક માર્ગ છે. તમે આ બધાથી છૂટો એટલે શબ્દ નહીં સાંભળવાનો, આંખો બંધ રાખવાની, કોઈને જોવાના નહીં, સારા સારા પદાર્થો વગેરે ખાવાનું નહીં, સ્પર્શથી દૂર રહો. બધા પાંચે પાંચથી આ એક નકારાત્મક માર્ગ છે, એક સકારાત્મક માર્ગ છે. એ કહે છે શબ્દને રિફાઇન કરીને સાંભળો, સ્પર્શને રિફાઇન કરીને સ્પર્શ કરો, રૂપને રિફાઇન કરીને રૂપ જુઓ, રસને રિફાઇન કરીને રસનો અનુભવ કરો, અને ગંધને પણ રિફાઇન કરીને ગંધનો અનુભવ કરો.
આ પાંચ આ ક્ષેત્રમાં દુશ્મન છે, આ ક્ષેત્રમાં મિત્ર છે, આ ક્ષેત્રમાં મિત્ર છે. આ બે જુદા માર્ગો છે. આ શ્રમણ માર્ગ છે, આ ઋષિ માર્ગ છે. માનો કે તમારો શબ્દ છે, પણ તમે સારા સારા શબ્દો સાંભળો, અમૃત છે. આ ઝેર પણ છે ને આ અમૃત પણ છે. તમે અમૃત સાંભળો, ધન્ય થઈ જશો, ધન્ય ધન્ય થઈ જશો. તમે સવારના પૌર્ણિક સંગીત સાંભળો, અને હું તમને ખાસ ભલામણ કરું છું, બધાના દુશ્મન થજો પણ કદી સંગીતના દુશ્મન ન થશો. આપણા જે જૂના રાગ રાગણીઓ છે, અરે તમે સાંભળો, તમારું માથું ડોલવા લાગે, તમારું હૃદય અંદરથી ખીલવા લાગે, રોમે રોમે દીવા થવા લાગે. સૌરાષ્ટ્રમાં તો જે દોહા છે, દોહા કાનમાં આંગળી નાખીને કોઈ બારોટ ચારણ લલકારતો હોય, લાંબા સુરથી આમ ઝંઝડાટી બોલાવી દે, એનો રાગ એવો છે ને એનો અર્થ એવો છે. પછી એ કાગના હોય કે બીજા કોઈના હોય, સંગીતના દુશ્મન ન થશો. અત્યારે સંગીતના નામે બધું ઘણું પોલ્યુશન, એનું પણ પોલ્યુશન છે, શબ્દનું પણ પોલ્યુશન છે, એની વાત નથી કરતો. એવી રીતે સ્પર્શ છે. એક માં જ્યારે એના બાળકને ખોળામાં બેસાડીને એનો સ્પર્શ કરે છે, માં અને બાળક બેયને એટલો બધો આનંદ આવે છે, અને એમાંથી એક હોર્મોન ઉત્પન્ન થાય છે, એમાંથી એક હોર્મોન ઉત્પન્ન થાય છે, અને એ માને આરોગ્ય આપે છે અને બાળકને આરોગ્ય આપે છે. મારી મર્યાદા છોડીને થોડી વાત કરું છું. સ્ત્રી જ્યારે પ્રસૂતિ પહેલાની સ્થિતિમાં હોય ત્યારે જોજો ફિક્કી હશે, એના એના શરીર ઉપર તેજ નહીં હોય, ફિકાશ હશે. પ્રસૂતિ પછી જોજો એનું શરીર લાલ ઘૂમ થવા લાગશે. પેલું બાળક એને નવું જીવન આપે છે એના સ્પર્શથી, એના સ્પર્શથી એના અંદર હોર્મોન ઉત્પન્ન થાય છે, અને હોર્મોનથી એનું આરોગ્ય સારું થાય છે. ખાલી ખાવાથી નહીં, ખાવાનું તો પહેલાંય ખાતી હતી, જરા તુલના કરી જોજો. જે ડોશી એકલી રહે છે એનું શરીર જોજો, અને જે ડોશીની ખોળામાં એના છોકરાના છોકરા રમતા હોય છે એની તુલના કરજો. બેમાં તમને બિલકુલ અંતર દેખાઈ આવશે. પેલી જે એકલી ડોશી રહે છે એને ફિક્કી લાગશે, નિસ્તેજ લાગશે, કારણ કે એને સ્પર્શ નથી મળતો. અને આ જે ડોશીની ડોશી એટલે છોકરાનું છોકરું લઈને રમાડે છે, તમે જોજો એના ચહેરા ઉપર લાઈટ હશે. પેલું બીજી કે ત્રીજી પેઢીના જે છોકરા છે એનો સ્પર્શ છે, ને એના સ્પર્શથી એને એટલો આનંદ આવે છે, ને એના હોર્મોન એટલા સુંદર થાય છે કે એને લાઈટ આપે છે, તેજ આપે છે. કુદરતની વ્યવસ્થા છે. કૂતરાના માથા ઉપર હાથ ફેરવો, કૂતરું તમારા તમારે દૂર નહીં ખસે. એક રોટલાની વફાદારી છે, એક વાલની વફાદારી છે. એક માણસ કૂતરાને રોટલો આપે છે અને એક માણસ વાલ આપે છે. રોટલો ખાઈ વાલ આપનારની પાસે જતું રહેવાનું. તમે એને શીરો ખવડાવો, શીરો ખાશે, ભૂખ્યું છે. પણ જે વાલ આપનારો છે ને એના ખાટલા નીચે જઈને બેસી જવાનું. રોટલા કરતા વાલની વફાદારી ઘણી મોટી છે. એના ઉપર હાથ ફેરવે છે અને પંપાળે છે, અડધી આંખો બંધ કરીને શાંતિથી એની પાસે બેસી રહે છે. જો કૂતરાની આ દશા હોય તો માણસની પણ આ દશા છે, માણસની પણ આ જ દશા છે. એટલે આપણે એક બીજો માર્ગ છે, સ્પર્શના દુશ્મન ન બનો, સ્પર્શને રિફાઇન કરો.
કે કૃષ્ણના જીવનમાં તમે જોશો આખું સકારાત્મક જીવન છે, પેલું નકારાત્મક જીવન છે. માં ને દીકરો એકબીજાને ભેટતા હોય, મળતા હોય, હળતા હોય, અથવા મિત્ર મિત્ર હોય, ગમે તે હોય. એટલે આપણે કોઈ સંત હોય તો એના ચરણને સ્પર્શ કરીએ છીએ, પરદેશમાં બે હાથ મેળવે છે, હસ્ત ધૂનન કરે છે. અને કાઠિયાવાડમાં હવે અત્યારે તો મને ખબર નથી, પણ પ્રાચીન કાળમાં આમ ભામણા લે લે ને આમ માથા ઉપર હાથ મૂકી, અમારે પાસે દુખણા દુખણા કે ભામણા કે દુખણા લે. કેમ દુખણા લે છે? અરે એને સ્પર્શ કરે છે આમ, એટલે એક સ્પર્શ છે. એવું જ એક રૂપ છે, એક રૂપ છે, એને પણ રિફાઇન કરો તો એ ભગવાનનો માર્ગ છે. અને એને નકાર કરી દો, બસ આંખો જ બંધ કરો, આંખો જ બંધ કરો, કોઈને જુઓ જ નહીં, કોઈનું મોઢું જ ના જુઓ, એ તો માણસ ફિક્કો થઈ જવાનો, હારી જવાનો, થાકી જવાનો. તમે બહારના રૂપ બંધ કરો પણ અંદર એ રૂપ ભરેલા જ છે. આંખો બંધ કરવાથી કંઈ સંસાર બંધ નથી થઈ જતો, બહારના સંસાર કરતા અંદરનો સંસાર ઘણો મોટો છે. દક્ષિણ ભારત તમે જજો, અને દક્ષિણ ભારતમાં એક નગર છે ત્રિચિનાપલ્લી, અને ત્રિચિનાપલ્લીમાં રંગજીનું મંદિર છે, બહુ ભવ્ય આલિશાન મંદિર છે. એક સમયમાં ત્યાં 5000 માણસો ભગવાનની સેવા કરતા, 5000 માણસો, 4-5 ફેક્ટરીઓ ચાલે એટલામાં, તો અત્યારે તો વધારે ચાલી શકે, એટલા માણસો ત્યાં. રામાનુજાચાર્ય રહે, અને રામાનુજાચાર્ય અત્યંત ભક્તિભાવ વાળા, દક્ષિણમાં રથયાત્રા નીકળે, ચંદનની લાકડી લાકડામાંથી રથ બનાવેલો હોય, ચંદનનું વન નજીકમાં છે, અને અત્યારે ચંદનના વન ઉપર કોણ બેઠો છે? સરકારનું નથી ચાલતું, વીરપ્પનનું ચાલે છે. સારું થયું પેલી સુપ્રીમ કોર્ટ વચ્ચે આડી આવી, ને આડી ના આવી હોત તો આ સરકારને આ દેશના ઉપર વીરપ્પન જ ચડી બેસવાનો હતો, બધા વીરપ્પનો જ વીરપ્પનો થવાના હતા. કોઈને પકડો ને કામ કરો, પકડો ને કામ કરો. પ્રસંગ છે, અને રથ લઈને, ભગવાનનો રથ લઈને નીકળ્યા છે રોડ ઉપર, વાજતે ગાજતે ધૂમ ધડાકા સાથે. રામાનુજાચાર્ય જોયું કે એક પતિ પત્ની બહુ રૂપાળા છે અને ઉભા છે. પતિએ છત્રી, પેલી લાંબી છત્રી છે એ છત્રી તણેલી છે, અને એની પત્ની છે એ છત્રીના છાયામાં છે, અને પતિનું જે નજર છે ને એ નીચી છે. અમારે ત્યાં એવું લખ્યું છે યોગશાસ્ત્રમાં, કોઈનું સુખ જોઈને સુખી થવું, દુઃખી ન થવું. તમે પોતે સુખી હોવ કે ન હો, પણ કોઈ સુખી માણસોને જુઓ તો રાજી થવું, જીવ ના બાળવો. ઘણા લોકોથી સુખ જોયું ના જાય, અને ઘણા લોકોથી દુઃખ જોયું ના જાય. જેનાથી દુઃખ નથી જોયું જતું એ સંત થવાના છે, અને જેનાથી સુખ નથી જોયું જતું એ રાક્ષસો થવાના છે. રામાના જ ખુશ થયા, વાહ કેટલા રૂપાળા છે અને કેટલા સરસ ઉભેલા છે. પણ એમને એક આશા લાગી કે આટલા રૂપાળા, આટલા સુંદર, આટલા ભદ્ર, ભક્તિભાવથી તરબોળ હોવા જોઈએ. હમણાં અમારો ભગવાનનો રથ એમના આગળથી નીકળશે, અને બે પગે લાગશે, નમસ્કાર કરશે, બસ આટલી અપેક્ષા. આપણે ત્યાં એક બીજી માન્યતા પણ છે, નમસ્કાર કરવા યોગ્ય વ્યક્તિ નીકળ્યા હોય કે ભગવાન નીકળ્યા હોય કે મહાપુરુષ નીકળ્યા હોય, અને જો તમે એને નમસ્કાર ન કરો તો તમે અસંસ્કારી છો, અભદ્ર છો.
તમારામાં ભદ્રતાની કમી છે, તમારામાં સંસ્કારની કમી છે. રથ ત્યાંથી નીકળ્યો પણ પેલા બે માંથી એક કે પગે ના લાગે. પેલા પુરુષે તો ઊંચું જોયું જ નહીં, ઊંચું એ ના જોયું, ભગવાનના તરફ ધ્યાને ના આપ્યું. એટલે રામારુંને દુઃખ થયું, કોઈ આ અસંસ્કારી માણસ છે, કોઈ અભદ્ર માણસ છે. રથ તો આગળ નીકળી ગયો, બધું વાત પૂરી થઈ ગઈ. મંદિરમાં જયારે પાછા આવ્યા એટલે રામાનુજે ખાસ માણસને બોલાવીને પૂછ્યું કે આપણો રથ નીકળ્યો ત્યારે પેલા પતિ પત્ની બે ઉભા થયા, એ કોણ હતું? એટલે માણસે કહ્યું, જવા દો ને, એમનું નામ લેવું પાપ છે. ના 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 ના, મારે જાણવું છે કોણ હતું. એ આપણા નગર શેઠનો એ દીકરો હતો ધર્મદાસ, અને પેલી જે સ્ત્રી ઉભી હતી એ એની પત્ની નહોતી, એ ગામની વેશ્યા હતી, એનું નામ હેમાંબા. આ ધર્મદાસને ઘરમાં દેવ જેવી કન્યા છે, પણ દેવ જેવી કન્યામાં એનું મન તૃપ્ત નથી એટલે અહીંયા રખડ્યા કરે છે, ઘરે જતો જ નથી. આના ત્યાં જ પડ્યો પાથરો રહે છે અને ગામમાં બધા ફાટ 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 કરે છે, બાપની આબરૂને ધૂળ ધાણી કરી નાખી છે. એમ કે હા, તો એક કામ ના કરો, જાઓ એને બોલાવી લાવો મારી પાસે. જોજો મહારાજ, બોલાવતા નહીં હોય ને તો તમે પાછા એની સાથે બદનામ થઈ જશો. એવા માણસનો તો પગે ના જોઈએ. આપણા ત્યાં બે રસ્તાઓ છે. એક રસ્તો એવો છે, પાપી પતિત નીચ અધમ માણસોથી પોતાની જાતને દૂર રાખો, એમનો પડછાયો ન પડવા દો, એમને દૂર રાખો, ધક્કા મારીને પણ એમને દૂર કાઢો. એક આ રસ્તો છે, કારણ કે તમે શુદ્ધ છો, પવિત્ર છો, નિર્મળ છો, માટે તમે આ બધાથી દૂર રહો, એમને દૂર રાખો. દરવાજા ઉપર પહેરેદાર રાખો, કોઈ એવો માણસ પેસી ના જાય. આ એક રસ્તો છે. એક બીજો રસ્તો છે કે જેટલા પાપી પતિત નીચ અધમ હોય એની નજીક જાઓ, સામે ચાલીને નજીક જાઓ. તમે સામે ચાલીને એને નજીક જાઓ અને નજીક જઈ અને એને એનો ઉદ્ધાર કરો. રામ સામે ચાલીને અહલ્યાની શિલા પાસે ગયા. શિલા તો પડી હતી, ઋષિએ શાપ આપી દીધો અને શિલા થઈને પડી હતી, પણ રામ સામે ચાલીને ગયા, મારે જવું જ છે, અને શિલાનો અહલ્યાનો ઉદ્ધાર કર્યો. બુદ્ધ સામે ચાલીને આમ્રપાલીના ત્યાં ગયા, એના ત્યાં જમ્યા અને એનો ઉદ્ધાર કર્યો. આવા તો કેટલાય દાખલાઓ. આ એક માર્ગ છે. એક બીજો માર્ગ છે, એ બધાને દૂર રાખો, દૂર રાખો, દૂર રાખો, એમનો છાંયો પણ ના પડવો જોઈએ. રામાનુજે કહ્યું, નહીં નહીં નહીં, ભલે મારી બદનામી થતી હોય તો થાય, પણ તમે એને લઈ આવો અહીંયા, ભલે કે તમારી ઈચ્છા હોય તો હું લઈ આવો. અને એ માણસ પેલા ધર્મદાસની પાસે ગયો અને એને કહ્યું, રામાનુજાચાર્ય તમને બોલાવે છે. હવે રામાનુજાચાર્ય પણ મહાન, એ જમાનામાં એમની બહુ મોટી પ્રસિદ્ધિ. શંકરાચાર્ય પછી દર્શનો ઉપર સૌથી વધુમાં વધુ પ્રભાવશાળી ભાષ્ય લખનાર છે શ્રી ભાષ્ય, એ તો રામાનુજાચાર્ય છે. એટલે આવ્યો ધર્મદાસ, આવ્યો બેસાડ્યો. એક બીજો મુદ્દો યાદ રાખજો, ફટકારવાથી, ઘૃણા કરવાથી, તિરસ્કાર કરવાથી, નફરત કરવાથી કોઈને સુધારી ન શકાય, કોઈને સુધારી ન શકાય. ઉલટા તમે બગડેલાને વધારે બગાડો. તમારા છોકરાને જ આખો દિવસ ફાટ 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 કર્યા કરો, એ વંઠી જવાનો, બગડી જવાનો. તોરલે જેસલને સુધાર્યો પ્રેમથી. જો તોરલે પહેલા જ દિવસથી જેસલને ફટકારવા માંડ્યો હોત તો એ ઘર ભંગ થઈ જાત, એને છોડીને ચાલ્યો ગયો.
સ્ત્રી પુરુષને પકડે છે પ્રેમથી, અને એ ના હોય તો પુરુષ એના પકડમાં નહીં રહે. ધોરણે જોયું કે આ સિંહ છે, આ કોઈ સામાન્ય માણસ નથી, સિંહ છે, પણ જરા પથભ્રષ્ટ થઈ ગયો છે, ખોટા રસ્તે ચડી ગયો છે, અને એને પ્રેમથી જીતી લીધો. એમ સંત હોય તો સંત પણ કોઈને સુધારે તો પ્રેમથી સુધારે, રાજા દંડ આપીને વારે નિવારે સુધારી ન શકે. આ જેલમાં જનારા બધા 6 મહિના 12 મહિના 5 વર્ષ એ કામથી અટકી જાય, જોકે હવે તો જેલમાં બધી ઘણી સગવડો થવા માંડી છે, અને ભયંકર માણસો માટે વળી વધારે સગવડો છે. જો સીધા સાદા હોય તો એમના માટે જેલ છે, બાકી જો ભયંકર હોય તો તમને બધી સગવડો થવા માંડી છે. એ સંત પણ કોઈને સુધારે તો પ્રેમથી સુધારે, માં બાળકને સુધારે, બાપ ના સુધારી શકે, બાપ ડોળા કાઢી શકે, તમાચો મારી શકે. માં તો એ ભૂખ્યો હોય, રાતના 12 વાગે ભૂખ્યો આવ્યો હોય તો એને ખવડાવે, એના માથા ઉપર હાથ ફેરવે, એટલે માં માં છે. રામાનુજના હૃદયમાં કોઈ ઘૃણા નથી, દુનિયા આખી ઘૃણા કરાવતી હોય, નીચ છે, અધમ છે, પાપી છે, ફલાણો છે. રામાનુજ જાણે છે કે અધમ નથી, એ પાપી નથી, માત્ર એ માર્ગ ભૂલેલો માણસ છે. એને કહ્યું, તું નગરશેઠનો દીકરો? કે હા. અમારો રથ નીકળ્યો ભગવાનનો, તે આંખ ઊંચી કરીને રથ સામુય ના જોયો અને પગે ના લાગ્યો, એનું શું કારણ? કહું કે આ પેલી જે હેમાંબા છે ને, એના જે લાલ ઘૂમ પગ છે ને, એ પગથી વધારે મને દર્શન કરવા જેવું બીજું કંઈ દેખાતું જ નથી. હું તો ત્યાં ને ત્યાં જોયા કરું છું. મોહનું પણ એક પતન હોય છે ને, એની પણ એક કક્ષા હોય છે. માણસ નીચે પડે 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 તો ક્યાં જઈને અટકે કંઈ કહી ન શકાય. હેમાંબાના પગ સિવાય મને દુનિયામાં ક્યાંય કશું જોવા જેવું દેખાતું જ નથી. એમ કે હા હો, તો એક કામ ના કરે, લે આ 2 ફૂલ આપું તને, અને જ્યાં રંગજીના દર્શન કર, ભગવાન રંગજી છે ને, 2 ફૂલ ચડાવીને આવતો રહે, મારા કહેવાથી આટલું કર. ભલે, કે લાવો. એ 2 ફૂલ લઈને ગયો અને રંગજીના સામે ઉભો રહ્યો ફૂલ અર્પણ કરવા માટે, અને ઉભો રહ્યો તો ઉભો જ રહી ગયો 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ. આંખમાંથી ધાડ 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 આંસુ નીકળી રહ્યા છે, અને એને એક સાથે 2 દ્રશ્ય દેખાય છે. એક તરફ હેમાંબાના પગ છે, સરસ મજાનું શરીર છે, અને હવે કીડાથી ખદબદ 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 થઈ રહી, દુર્ગંધ મારી રહ્યું છે, એમાંથી બદબૂ નીકળી રહી છે. અરે, આ તો જુવાનીના 4 દિવસ છે. તે રોગિષ્ટ શરીર જોયું છે, તે કેન્સરવાળું શરીર જોયું છે, તે ગરડું શરીર જોયું છે, ખખડી ગયેલું શરીર જોયું છે. આ સારામાં સારા ફૂલ છે, તો 24 કલાક માટે ખીલે છે. 24 કલાક પછી જોજો, ધૂળમાં ધૂળ થઈ જવાના છે. એકદમ કીડા ખદબદ 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 થઈ રહ્યા છે. અને બીજી તરફ જે રંગજી છે, એ સદા કાળ કાયમ કાયમના માટે કદી પણ ગડપણ નહીં, કદી પણ રોગ નહીં, જ્યારે જુઓ ત્યારે એવા ને એવા ભાનમાં આવ્યો, હોશમાં આવ્યો, ફૂલ અર્પણ કરી અને આવીને લાંબા દંડવત કર્યા. ઉઠ ઉઠ ઉઠ, કેમ કેમ? નહીં નહીં, બસ તમારા આશ્રમનો કૂતરો થઈને રહીશ અને તમારો ફેંકેલો ટુકડો ખાઈશ, પણ હવે મને જવાનું ના કહેશો, હવે હું અહીંથી જવાનું નથી. જે રૂપ મારે જોઈતું હતું એ રૂપ મને આજે મળી ગયું. ઋષિ મુનિ સાધકો વર્ષો સુધી સાધના કરે ને જે રૂપ ન દેખાય એ રૂપ મને આજે દેખાઈ ગયું.
મારે હવે બીજા કોઈ રૂપની જરૂર નથી. ઈશ્વર અને સંત માટે બે શબ્દો વપરાય છે, અહૈતુકી અહૈતુકી કૃપા કરનારા. બાકી બધા હેતુપૂર્વક કરે અને હેતુ વિના કરે. એને કહ્યું ભલે, અરે તું ખુશીથી રહે. હેમાંબાને ખબર પડી, એ આવી. એને કહ્યું હું એ તમારે ત્યાં જ રહીશ. બે મહાન છે, બંને મહાન છે, બંનેનું જીવન બદલાઈ ગયું, ધન્ય થઈ ગયું. એટલે આ મુદ્દો યાદ રાખજો, રૂપનો નકાર નહીં, પણ રૂપ છે એ રૂપને રિફાઇન કરો. એટલે આપણે બાળકૃષ્ણ રાખ્યા. આપણે જે ભગવાનનું રૂપ બનાવ્યું ને બાળકૃષ્ણનું, એ બાળકમાં વિકાર ના હોય. એટલે હસનમ મધુરમ રુદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. બધું મધુર જ મધુર છે, એમાં સૌંદર્ય જ સૌંદર્ય છે. અને એટલે સત્યમ શિવમ સુંદરમ, એ ઉપનિષદનું બ્રહ્મ છે પણ સુંદર છે, રૂપ રૂપનો ભંડાર છે. રસ છે, ઘણા લોકો એમ માને છે કે રસવાળું જમવું નહીં. મેં બધા પહેલા એવો બધો પ્રયત્ન કરેલો, ભેગું કરીને જમવું, બધું બગાડીને જમવું. હું એવું કરતો, એક જ વાસણમાં બધું ભેગું કરીએ. પણ ભેગું તો કરીએ, પણ હવે દૂધપાકને કઢી કેવી રીતે ભેગી કરવી? કઢીને શાક ભેગા કરો તો વાંધો ના આવે, પણ આ બાજુ દૂધપાક હોય ને આ બાજુ કઢી હોય એટલે અમે પછી રસ્તો ખોળીને વચ્ચે દિવાલ જેવું કરી દે કે આ બાજુ દૂધપાક રહે ને આ બાજુ કઢી રહે. પોતાની જાતને છેતરવાનો ધંધા છે. લોકો તો છેતરાય છે કે હા હા મહારાજને તો જુઓ, કઈ રસ રહ્યો જ નથી. આયુર્વેદ એમ કે છે કે જમતી વખતે રસોઈને જોઈને તમારા મોઢામાંથી લાળ છૂટવી જોઈએ, તો એ તમને પચી જવાનું છે. અને જો મોઢું બગડી ગયું ને ન રસવાળું ખાવાનું થયું તો તમને સંગ્રહણીનો રોગ થઈ જશે, પકવાશય ખરાબ થઈ જશે. પકવાશય નથી પચાવતું, તમારી લાળની ગ્રંથિઓ પચાવે છે. અને એ જોતાની સાથે જ તમને એમ થવું જોઈએ વાહ, અમે હમણાં 18 દિવસ ચીનમાં ફર્યા, એ જોઈને જ મોતિયા મરી જાય. એ શાકભાજી પાંદડા બાંદડા બધા એવા હોય રસ વિના, એમાં હળદર ના હોય, મરચું ના હોય, કશું ના હોય. હવે ખાઓ તો રોજ રોજ કેટલું ખાય. અમારી સાથે એક સજ્જન હતા, મને કે અહીંથી સીધો ઇન્ડિયા પહોંચાડી દો ને મને, હું તો આ થાક્યો ખાઈ ખાઈને. એટલે રસવાળું જમવાનું, રસ વિનાનું નહીં, પણ રિફાઇન કરેલું. કશું ખરાબ નથી, મરચું સારું છે, ધાણા જીરું સારું છે, બધા આરોગ્ય માટે. હળદર તો વળી મહાન ઉત્તમ છે, હળદર તો મોટું ઔષધ છે. બગાડીને જમવાની જરૂર નથી. અને બગાડીને જે જમતા હોય ને એમના શરીર જોજો, દુબળા પાતળા ફિક્કા નંખાઈ ગયેલા, એવા મેં ઘણા જોયા છે. હું એવો હતો, ઘણા વર્ષો સુધી બધા પ્રયત્નો કરેલા મેં. અને એના કારણે મન ઉપર કોઈ સારી અસર નથી થતી. એટલે પેલા રસ, ભગવાન રસ રૂપ, રસો વૈ સહ, રસો વૈ સહ. એટલે વૈષ્ણવે શું કર્યું કે બધું જ સારામાં સારી રસોઈ કરો, પહેલા ઠાકોરજીને જમાડો, પછી પ્રસાદ કરીને જમો. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસો યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. ગીતા જોજો, પ્રસાદસ્તુ પ્રસન્નતા. આ બધી મારે ચર્ચા નથી કરી. એવી જ રીતે ગંધની વાત છે, નંદેસરીમાં તો કઈ અત્તર છાંટવાની જરૂર જ નથી. ચારે તરફથી નંદેશ્વરીમાંથી ગંધ જ ગંધ આવી રહી છે. અને મને એમ લાગે છે કે જો આ પોલ્યુશન કંટ્રોલ ના કરવામાં આવે તો અહીં રહેનારા માણસોનું 10 વર્ષ આયુષ્ય ઓછું થઈ જાય, 10 વર્ષનું આયુષ્ય ઓછું થઈ જાય. પણ હવે કરવું શું? પોલ્યુશન ને પૈસો બે એક સાથે રહેતા હોય છે. તમારે પોલ્યુશન ના જોઈતું હોય તો પછી પંચમહાલમાં જાઓ, બનાસકાંઠામાં જાઓ, માઇલોના માઇલો સુધી એકદમ ચોખ્ખી હવા છે,
પણ પછી હવા જ ખાવાની હો, પછી હવા ખાઈને જ જીવવાનું. સૌરાષ્ટ્રમાં જ્યાં ઉદ્યોગ ધંધા નથી ત્યાં હવા ચોખ્ખી છે. પણ પોલ્યુશન અને પૈસો બે ભેગા રહેતા હોય છે. એટલે જો પૈસા ઢગલાબંધ પૈસો જોતો હોય તો પછી પોલ્યુશન તો થોડું સહન કરવું જ પડે. પણ હવે એવા પણ પ્રયત્નો થઈ શકે છે કે તમે પોલ્યુશનમાંથી ઘણી રીતે મુક્ત થઈ શકો છો. પૈલાલ ભાઈએ મને આ ફેક્ટરી બતાવીને એમ બતાવ્યું કે અમે જાણી કરીને પોલ્યુશનમાંથી આ ફેક્ટરીને મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અમેરિકામાં ઘણી ફેક્ટરીઓ છે પણ પોલ્યુશન વિનાની છે. એ બધું થઈ શકે છે. અને ભારત તો ભારત છે. ભારતની મહાનતા ટ્રકના પાછળ લખેલી હોય છે. લગભગ મોટા ભાગની ટ્રકોમાં તમે જોશો તો મેરા ભારત મહાન. ભાઈ આ વાત પતી ગઈ, આપણે લખી દીધું, વાત પૂરી થઈ ગઈ. જોકે ટ્રક વાળા છે ને ઘણી વાર એવું લખતા હોય છે કે બુરી નજર વાલે તેરા મુંહ કાલા. હવે આવું તમને દુનિયામાં કોઈ જગ્યાએ લખેલું જોવા નહીં મળે. આખું અમેરિકા ફરો, ઇંગ્લેન્ડ ફરો, દુનિયા ફરો, કોઈ જગ્યાએ આવું નહીં જોવા મળે. તમે એક ટ્રક વાળાને પૂછ્યું કે આ બધી ટ્રકના પાછળ બુરી નજર વાલે તેરા મુંહ કાલા એવું લખેલું હોય છે, તે આવું કેમ લખો છો?